नमस्कार, सुस्वागतम। धोरण 12 कॉमर्स नामना मूल तत्वों भाग 2 प्रकरण 3 कंपनीना वार्षिक हिसाबों। आज आप आ प्रकरणना स्वाध्यायनो अंतिम प्रश्न प्रश्न नंबर 10 तैयार करवा जा रहा छे, जेनो अभ्यास करवानो छे। पाठ्यपुस्तक साथे राखजो। स्वाध्यायना आ प्रश्ननी रकम तमारी नजर समक्ष राखवानी छे। अने अहीं आपणे जे तमाम विगतनुं वर्गीकरण करीए ते तमारे साथे साथे पेन्सिलथी पाठ्यपुस्तकना प्रश्नमां वर्गीकरणनी नोंध करवानी छे। प्रश्ननुं स्वरूप आ मुजब छे कि 31/3/17 रोजनुं पार्थ लिमिटेडनुं काचू सरवैयुं नीचे मुजब छे। आपेल विगतो परथी कंपनी धारा 2013ના परिशिष्ट 3 मुजब वार्षिक हिसाबो तैयार करवो। अहीं काचू सरवैयुं जे आपेल छे तेनी तमाम विगत जोईए तो आ रीते आपेल छे। હવે અહીં એક પણ હવાલો કે અન્ય માહિતી કે વધારાની માહિતી આપેલ નથી, તો હવે અહીં જે કાચું સરવૈયું આપેલ છે તેનું વર્ગીકરણ કરીએ તો પહેલી વિગત વેચાણ આપેલ છે, જે નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવશે। સરવાળા બંને બાજુના 25,80,000 છે જે દર્શાવી, અને હવે વર્ગીકરણ તરફ આગળ વધીએ તો તમે પણ પાઠ્યપુસ્તકમાં આ વેચાણ જે નોંધેલ છે તેની બાજુમાં નફા નુકસાન ખાતું એવું ટૂંકમાં નનું આ રીતે લખો તો પણ ચાલે, કે જેથી કઈ વિગત કયા ખાતામાં કયા પત્રકમાં નોંધવી તે આપણે વર્ગીકૃત કરી શકીએ। કર્મચારી લાભના ખર્ચા પણ નફા નુકસાન ખાતામાં આવશે। માલ સામગ્રી એ મિલકતો બાજુ દર્શાવવામાં આવશે। નાણાકીય પડતર નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવશે। જામીનગીરી પ્રીમિયમ અનામત અને વધારોના શીર્ષક હેઠળ ઇક્વિટી અને જવાબદારી બાજુ આવશે। કાયમી મિલકતો બિનચાલુ મિલકતોમાં આવશે। વેપારી દેવા ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે ઇક્વિટી અને જવાબદારી બાજુ। ઇક્વિટી શેરમૂડી પણ ઇક્વિટી અને જવાબદારી બાજુ, જ્યારે વેપારી લેણા છે તે મિલકતો બાજુ દર્શાવવામાં આવશે। અન્ય ઉપજ છે તે નફા નુકસાન ખાતે દર્શાવવામાં આવશે। લાંબા ગાળાના ઉછીના નાણાં છે તે ઇક્વિટી અને જવાબદારી બાજુ દર્શાવવામાં આવશે। રોકડ અને બેંક સિલક, રોકડ અને રોકડ સમકક્ષ ના શીર્ષકમાં ચાલુ મિલકત કે જેનું મુખ્ય શીર્ષક મિલકતો છે તેમાં દર્શાવવામાં આવશે। ઘસારો નફા નુકસાન ખાતાના ખર્ચના હેડિંગ હેઠળ દર્શાવવામાં આવશે। વેચેલ માલની પડતર પણ નફા નુકસાન ખાતામાં આવશે, અને બિનચાલુ રોકાણો છે તે મિલકતો બાજુ દર્શાવવામાં આવશે। તો આ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં વર્ગીકરણ કરી લેવાનું છે। પેન્સિલથી વર્ગીકરણ કરજો। અને હવે અહીં કુલ 3 બાજુઓ છે, એક નફા નુકસાનના પત્રકમાં નોંધાતી વિગતો, બીજી ઇક્વિટી અને જવાબદારી બાજુ નોંધાતી વિગતો, અને ત્રીજી મિલકતો બાજુ નોંધાતી વિગતો। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સૌ પ્રથમ નફા નુકસાનનું પત્રક તૈયાર કરશું, ત્યારબાદ ઇક્વિટી અને જવાબદારી બાજુ, અને તેની નીચે તરત જ મિલકતો બાજુ। આ રીતે આપણે નમૂના મુજબ સૌ પ્રથમ તૈયાર કરી અને પછી એક પછી એક વિગત જે જે શીર્ષક હેઠળ આવતી હોય તે શીર્ષક હેઠળ નોંધવાનો પ્રયત્ન કરશું। તો અહીં આપણે જવાબ શરૂ કરીએ તે પહેલાં સ્વાધ્યાયના પ્રશ્નોની આ રકમ તમારી નજર સમક્ષ રાખજો, અને આ વર્ગીકરણ પણ તમારી નજર સમક્ષ રાખજો। તો શીર્ષક આ રીતે આવશે, પાર્થ લિમિટેડનું 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન પત્રક। જ્યારે જ્યારે નફા નુકસાન પત્રક હોય ત્યારે પૂરા થતા વર્ષનું આ રીતે શબ્દોનો ઉલ્લેખ થશે। જ્યારે પાકું સરવૈયું હશે તો પાર્થ લિમિટેડનું 31/3/2017 રોજનું આ રીતે શબ્દનો ઉપયોગ થશે। હવે નફા નુકસાનના પત્રકનો જે નમૂનો હતો તે નમૂનો આપણે તૈયાર કરીએ તો આ રીતે તેનો નમૂનો છે। આ નમૂનો તમારે સૌ પ્રથમ તૈયાર કરી લેવો, અને નમૂનો તૈયાર કરતી વખતે ખાસ વિગત ધ્યાનમાં રાખજો કે અહીં મેં જેટલી જરૂર છે સ્ક્રીનની સાઇઝના અભાવે જેટલી જરૂર છે તેટલી જ દરેક શીર્ષકની નીચે લાઇન છોડેલ છે, પરંતુ તમારે દરેક શીર્ષકની નીચે 2-3 લાઇન છોડી દેવું, થોડોક નમૂનો મોટો થાય તો ભલે થાય,
ઘણી વખત એવું બને કે કર્મચારી લાભના ખર્ચામાં 3 ખર્ચ આપેલા હોય અને તમે નમૂના મુજબ તૈયાર કરેલ હોય અને કર્મચારી લાભના ખર્ચા લખવાની તમને જગ્યા ન મળે તો આવા સંજોગોમાં તમારે દરેક શીર્ષકની હેઠળ 2-3 લાઇન છોડી દેવી અને એ રીતે તમારે નમૂનો તૈયાર કરવો. પાકા સર્વેમાં પણ આ મુજબની સૂચનાને અનુસરવું, દરેક શીર્ષક હેઠળ 2-4 લાઇન છોડી દેવી. તો હવે આપણે શરૂઆત કરીએ તો જે જે વિગતમાં પ્રશ્નની રકમ જે છે તેમાં જે જે વિગતની સામે નફા નુકસાન ખાતું લખેલ છે તે તમામ વિગત આપણે અહીં ગોઠવવાનો પ્રયત્ન કરશું. વેચાણ નફા નુકસાન ખાતામાં આવશે, કામગીરીમાંથી ઉપજ તરીકે સૌ પ્રથમ 11,25,000 દર્શાવશું. બીજી વિગતમાં કર્મચારી લાભના ખર્ચા છે, ઓલરેડી આપી જ દીધા છે તો કર્મચારી લાભના ખર્ચાની સામે કોઈ પેટા વિગત નોંધ્યા વગર ડાયરેક્ટ 1,95,000 નોંધશું. ત્યારબાદ માલ સામગ્રી આપેલ છે જે પાકા સરવૈયાની વિગત છે. નાણાકીય પડતર, તો નાણાકીય ખર્ચા અને પડતરનું જે શીર્ષક આપેલ છે તે શીર્ષકનો અહીં કુલ સરવાળો જ આપેલ છે, તેથી અહીં પેટા વિગત નોંધવાને બદલે ડાયરેક્ટ આપણે રકમ નોંધશું 26,250. જામીનગીરી પ્રીમિયમ, ઇક્વિટી અને જવાબદારી બાજુની વિગત છે. કાયમી મિલકતો, મિલકતો બાજુની, વેપારી દેવા, ઇક્વિટી અને જવાબદારી બાજુની, ઇક્વિટી શેરમૂડી પણ એ બાજુની વિગત છે. વેપારી લેણા, મિલકતો બાજુની વિગત છે. જ્યારે અન્ય ઉપજ છે તે નફા નુકસાનના પત્રકની વિગત છે. ક્રમ નંબર 2ની વિગત અન્ય ઉપજ, એમાં પણ કુલ શીર્ષક આપી દીધું છે, પેટા વિગત નોંધવાની જરૂર રહેતી નથી, 30,000 રૂપિયા નોંધવામાં આવશે. હવે અહીં અન્ય ઉપજ માટે તમે નિરીક્ષણ કરો તો મેં એક લાઇન જ છોડેલી છે. તો તમે જ્યારે નમૂનો તૈયાર કરો તો અન્ય ઉપજ કે આવક માટે નીચે 3-1 લાઇન છોડી દેવી. તો આમ દરેક શીર્ષકની નીચે 2-3 લાઇન છોડી દેશો તો એક જ શીર્ષક હેઠળ સમાવાતી 3 વિગત જો તમને કાચા સર્વેમાં આપેલી હશે તો તમારે આ નોંધ સમાવવા માટે કોઈ મુશ્કેલી પડશે નહીં. તો અન્ય ઉપજ નોંધાઈ ગઈ. આગળ હાલીએ તો લાંબા ગાળાના ઉછીના નાણાં પાકા સરવૈયાની વિગત છે. રોકડ અને બેંક સિલક પણ ત્યાંની વિગત છે. જ્યારે ઘસારો અને માંડી વાળેલ રકમના શીર્ષક હેઠળ ઘસારો દર્શાવવામાં આવશે, ₹33,750. વેચેલ માલની પડતર, વપરાયેલ માલની પડતર અથવા ખરીદી તેની સામે નોંધવામાં આવશે, ₹6,00,000. જ્યારે બિનચાલુ રોકાણો છે તે પાકા સરવૈયાની વિગત છે. તો અહીં નફા નુકસાન પત્રકની તમામ વિગતો આપણે ગોઠવી લીધેલ છે. સૌ પ્રથમ આપણે ઉપજોનો સરવાળો એટલે કે આવકનો સરવાળો કરીએ તો 11,55,000. તેમાંથી કુલ ખર્ચાઓ 8,55,000 બાદ કરીએ તો કરવેરા પહેલાંનો નફો મળે 3,00,000. અહીં કરવેરાની જોગવાઈ અંગે કોઈ સૂચના આપેલ નથી, તેથી અહીં નફો 3,00,000 જ રહેશે, કરવેરા બાદનો નફો. તો અહીં જે કરવેરા બાદનો નફો મળેલ છે તેની બીજી અસર પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ નફા નુકસાનનું પત્રક દર્શાવવાનું રહેશે. તો હવે આપણે ઇક્વિટી અને જવાબદારી બાજુ તૈયાર કરીએ તો સૌ પ્રથમ નમૂનો તૈયાર કરશું. પાકા સરવૈયાનો આખો નમૂનો તૈયાર કરી લેવો, ઇક્વિટી અને જવાબદારી અને તેની નીચે મિલકતનો નમૂનો પણ તેની નીચે તરત જ તૈયાર કરી લેવો. એટલે અહીં આપણે ઊભું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે એ ફરીથી ધ્યાનમાં રાખશું. હવે આ નમૂનો તૈયાર થઈ ગયા પછી પાઠ્યપુસ્તકમાં આપણે જે જે વિગત સામે ઇક્વિટી અને જવાબદારી એવી નોંધ કરેલ છે તે તમામ વિગત વર્ગીકૃત કરી અને અહીં નોંધવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ વિગત વેચાણ છે, જે નફા નુકસાન ખાતામાં આવે. કર્મચારી લાભના ખર્ચા પણ નફા નુકસાન ખાતામાં. માલ સામગ્રી મિલકતો બાજુ આવે. નાણાકીય પડતર નફા નુકસાન ખાતામાં. જામીનગીરી પ્રીમિયમ છે તે અનામત અને વધારાના શીર્ષક હેઠળ 60,000 દર્શાવવામાં આવશે, જે ઇક્વિટી અને જવાબદારી બાજુની વિગત છે. કાયમી મિલકતો અહીં નહીં આવે. જ્યારે ઇક્વિટી શેરમૂડી છે તે શેરમૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે, ઇક્વિટી શેરમૂડી 7,50,000. અને એની ઉપર વેપારી દેવા દર્શાવેલ છે. તો વેપારી દેવા છે તે ટૂંકા ગાળાના ઉછીના નાણાં જે છે તેની નીચે તરત જ વેપારી દેવા છે, તેની સામે 90,000 દર્શાવવામાં આવશે. તો કાયમી મિલકતો પછી તરત જ વેપારી દેવા છે. વેપારી દેવા ચાલુ જવાબદારીમાં બી શીર્ષક, વેપારી દેવાનું શીર્ષક જ આપેલ છે એટલે પેટા વિગત નોંધેલ નથી અને ત્યાં આપણે 90,000 દર્શાવેલ છે.
त्यारबाद इक्विटी शेरमूड़ी 750,000 शेरमूड़ी शीर्षक हेठ आवशे अने त्यारबाद वेपारी लेना जे पाका सर्वे में नहीं आवे अन्य उपज पण नहीं आवे अने वेपारी लेना छे ते मिलकतो बाजू आवशे अन्य उपज छे ते नफा नुकसान खातामां अने लांबा गाळाना ऊंचीना नाणा जेमां डिबेन्चर लांबा गाळानी लोन बैंक लोन वगैरेनो समावेश थाय छे परंतु अहीं पेटा विगत आपेल नथी लांबा गाळाना ऊंचीना नाणा एम करी અને તમામ રકમ સમગ્ર રકમ એક સાથે આપેલ છે 5,25,000 તો અહીં પેટા વિગત નોંધવાને બદલે મુખ્ય શીર્ષકમાં આ 5,25,000 તેની સામે રકમ નોંધવામાં આવશે ત્યારબાદ રોકડ અને બેંક સિલક મિલકતો બાજુ આવશે ઘસારો નફા નુકસાન ખાતામાં નોંધાઈ ગયો વેચેલ માલની પડતર પણ ત્યાં જ નોંધાઈ ગઈ અને બિનચાલુ રોકાણો મિલકતો બાજુ દર્શાવવામાં આવશે તો અહીં એ અર્થ થયો કે ઇક્વિટી અને જવાબદારી દર્શાવતી કુલ 4 વિગત હતી જે 4 વિગત અહીં યોગ્ય શીર્ષક હેઠળ આપણે દર્શાવેલ છે હવે આપણે એક વિગત જે અહીં નોંધવાની હતી અનામત અને વધારો હેઠળ જે આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કર્યા પછી મેં તરત કહેલ હતું કે આ કરવેરા બાદનો જે નફો છે તે અનામત અને વધારોના શીર્ષક હેઠળ નફા નુકસાનનું પત્રક કરી અને લખવાનો હોય છે 3,00,000 તો આ તમામ વિગત ઇક્વિટી જવાબદારી બાજુ નોંધાઈ ગઈ હવે કુલ 4 શીર્ષક છે તેના સરવાળા કરી તો શેરહોલ્ડરના ભંડોળનો સરવાળો 11,10,000 આવશે શીર્ષક નંબર 2માં કોઈ વિગત નથી શીર્ષક નંબર 3નો સરવાળો 5,25,000 અને શીર્ષક નંબર 4નો સરવાળો 90,000 અને કુલ સરવાળો તમે કરશો તો 17,25,000 આવશે તો આ જ સરવાળો આ પાકા સર્વેયાની ઇક્વિટી અને જવાબદારી બાજુ છે તેની તરત જ નીચે મિલકતો અંગેની વિગતો નોંધશું તો તેનો સરવાળો પણ આટલો જ મળી રહેવો જોઈએ તો હવે આપણે મિલકતો બાજુ તૈયાર કરીએ તો તેનો જે નમૂનો છે એ નમૂનો આપણે અહીં આ મુજબ તૈયાર કરવાનો રહેશે હવે એક પછી એક વિગત આપણે જોઈએ તો વેચાણ મિલકતો બાજુ નહીં આવે કર્મચારી લાભના ખર્ચા પણ નહીં આવે જ્યારે માલ સામગ્રી છે તે ચાલુ મિલકતમાં બીજા શીર્ષક હેઠળ માલ સામગ્રી તરીકે દર્શાવાશે 1,65,000 ત્યાર પછી નાણાકીય પડતર મિલકતોની વિગત નથી જામીનગીરી પ્રીમિયમ પણ મિલકતોની વિગત નથી જ્યારે કાયમી મિલકતો દ્રશ્ય મિલકતો છે તે દ્રશ્ય મિલકતોના શીર્ષક સામે રકમ નોંધવામાં આવશે કારણ કે પેટા વિગત આપેલ નથી તેથી 12,00,000 ત્યારબાદ વેપારી દેવા મિલકતોની વિગત નથી ઇક્વિટી શેર મૂડી પણ આ બાજુની વિગત નથી વેપારી લેણા જે માલ સામગ્રીની તરત નીચે વેપારી લેણા એમ લખેલ છે મુખ્ય શીર્ષકનો જ સરવાળો આપેલ છે તો અહીં પેટા વિગત નોંધ્યા વગર ફક્ત રકમ નોંધવાની રહેશે 60,000 ત્યારબાદ અન્ય ઉપજ આપેલ છે જે નોંધાઈ ગઈ લાંબા ગાળાના ઓછીના નાણાં પણ નોંધાઈ ગયા રોકડ અને બેંક સિલક રોકડ અને રોકડ સમકક્ષની સામે દર્શાવવામાં આવશે 90,000 ઘસારો નોંધાઈ ગયો વેચેલ માલની પડતર નોંધાઈ ગઈ અને બિનચાલુ રોકાણો જે બિનચાલુ મિલકત છે તેનો બીજું મુખ્ય શીર્ષક બિનચાલુ રોકાણો છે તેની સામે 2,10,000 દર્શાવવામાં આવશે હવે અહીં આખર સ્ટોકનો હવાલો નથી નહીતર આપણે આખર સ્ટોક છે તેની એક બીજી અસર અહીં દર્શાવવી પડે તો અહીં કોઈ હવાલા નથી કાચા સર્વેમાં દર્શાવેલી તમામ મિલકતો બાજુની જે તમામ વિગતો હતી તે અહીં નોંધાઈ ગઈ ત્યારબાદ આપણી પ્રોસેસ જે છે તે સરવાળા કરવાની છે તો એક પછી એક સરવાળા કરીએ તો 2 મુખ્ય શીર્ષક છે બિનચાલુ મિલકત તેનો સરવાળો 14,10,000 ચાલુ મિલકતનો સરવાળો 3,15,000 અને આ બંને મુખ્ય શીર્ષકના સરવાળા કરી તો મિલકતો બાજુનો કુલ સરવાળો 17,25,000 થાય છે જે પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ મળી રહે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પ્રકરણના સ્વાધ્યાયનો અંતિમ પ્રશ્ન નંબર 10 અહીં પૂર્ણ કર્યો આશા રાખું છું કે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 10 પરથી કંપનીના વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરાય કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વૈયું કેવી રીતે તૈયાર કરાય અને તેમાં સમાવાતી વિગતો કયા કયા શીર્ષક હેઠળ નોંધાય તે સમજાવવાનો મેં જે અહીં પ્રયત્ન કરેલ છે તે તમને સમજાઈ ગયું હશે આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું અને સાથે સાથે પ્રકરણ પણ પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ